मॉर्निंग एवरीबॉडी, वेलकम टू द क्लास एसओबीएसी ना चैप्टर पहले हुआ पे चालू तो इन इधर अलग अलग आपने टॉपिक्स जो या इन इधर आपने मीटिंग नहीं बदी वस्तु अलग अलग एक पच्चीस है आपने जो तो हवे नॉट रियल टॉपिक आपने भरमा दे दिया चे नाम चे कॉन्फ्रेंस अने सेमिनार बने नहीं अंदर जो क्वालिटी छे या कि सिमिलर है कॉन्फ्रेंस अने सेमिनार भाई एक ज कहवाई बराबर है छता है आप बने अलग पढ़वा ट्राई करिए अमुक पॉइंट है बने में सीमिलर आवश्य बराबर है। तो पहला तो बने विषय अपने जनरल बात करिए कॉन्फ्रेंस अंदर शू एम बदाय घना कहता है सेमिनार आयोजन थी तू अमारी स्कूल अंदर अमारी कंपनी अंदर यही अमुक लोग बात करता बराबर है। तो कॉन्फ्रेंस तो सेमिनार जनरली बात करिए तो इट हेज बीन जनरल ट्रेडिशन टू ऑर्गेनाइज कॉन्फ्रेंस एंड सेमिनार इन द एकेडमिक एंड बिजनेस फील्ड टू एक्सचेंज आइडिया थिंकिंग डीपली ऑन सर्टेन इश्यू एंड डिसेमिनेट द फाइंडिंग ऑफ रिसर्च। कॉन्फ्रेंस एक सेमिनार होनी शू हो खास वस्तु के एक्सचेंज ऑफ आइडिया के मारी पासे जे विचारों छे ई तमने देवा तमारी पासे जे विचारों छे ई मारे लेवा मारी पासे कई वस्तु हूँ रिसर्च करी ने आव्यो होय तमने हूँ बताऊँ एनी अंदर शू फेरफार करवा ई तमे मने सजेस्ट पण करी शको ए बधी वस्तु थिंकिंग डीपली एनी अंदर ऊंडाणपूर्वक विचारवामां आवे छे अमुक इश्यू होय कई रिसर्च नवी करीने आव्या होय बराबर छे ई बधी बाबतोनी चर्चा एनी अंदर थई। तो सब प्रथम आप शुरुआत करिए सेमिनार थी बराबर है। तो सेमिनार एटले शू तेना में अहीं अलग अलग प्रकार ना पॉइंट पड़ा है कि एटली वस्तु नो समावेश एनी अंदर थाय। सेमिनार इज अ प्रोग्राम वेर ए स्मॉल ग्रुप ऑफ एकेडेमिक एक्सपर्ट डिस्कस द रिजल्ट ऑफ लेटेस्ट रिसर्च। सेमिनार प्रोग्राम आपणे एवुं कही शकाय कि अहीं नानुं ग्रुप सेमिनार हमेशा नाना ग्रुप ज होय एमां 5-6 जणा न એની અંદર એક્સપર્ટ લોકો જે હોય ને એને એ ડિસ્કસ કરવાના હોય પોતે જે રિસર્ચ કર્યું હોય રિસર્ચ પોતે કંઈ પ્રયોગો કર્યા છે તો પ્રયોગો એડવાન્સ સ્ટડી એજ્યુકેશનને લગતું કંઈ કર્યું હોય અથવા તો બિઝનેસને લગતું કંઈ એડવાન્સ સ્ટડી એને કર્યું હોય તો એના લગતું એ લોકો માત્ર રિસર્ચ કરવાના રિસર્ચ જે કર્યું હોય એના વિશેની બધી વાતચીત કરવાના હોય બરાબર। હવે આ સેમિનારની અંદર પાર્ટિસિપેટ પણ થયા હોય તો પાર્ટિસિપેન્ટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ રિસર્ચ ઓર સ્ટડી। તો જે લોકો પાર્ટિસિપેટ થયા છે એને આ રિસર્ચ વિશે બરાબર છે એને સ્ટડી જે કર્યું છે એના માધ્યમ બરાબર ચાર્ટ બતાવીને પોસ્ટર બતાવીને બરાબર છે અલગ અલગ પ્રકારની ગમે એવી રીતે એ લોકોને માહિતી આપવાની હોય છે કે ભાઈ આ કંપનીની આપણી નવી પ્રોડક્ટ વિશે મેં આટલું રિસર્ચ કર્યું છે બરાબર છે। કોઈ દવાની ફેક્ટરી હોય તો દવા એને નવી બનાવી હોય તો એના વિશે રિસર્ચ કર્યું હોય તો એ પણ ત્યાં રજૂ કરે બરાબર। અથવા નવો કંઈ પ્લાન બનાવ્યો હોય તો એ બધી વસ્તુ ત્યાં બતાવે એ માહિતી છે એને ઓરલ પણ આપી શકે બોર્ડ હોય તો બોર્ડમાં લખીને બતાવે પેમ્પલેટ છે હોય તો પેમ્પલેટ છાપીને બધાને માહિતગાર કરવામાં આવે એવી રીતે બધું હોય। હવે એના પછીનો પોઈન્ટ છે કોન્ફરન્સ ઇઝ મેઇનલી હેલ્ડ આઈધર ટુ ડિસ્પ્લે ઇનોવેશન ઓર સીકિંગ ઇનોવેશન। કંઈક નવી ઇનોવેશન એટલે નવીન વસ્તુ છે કંઈક માગવી હોય અથવા નવીન વસ્તુ કંઈક દેવી હોય એના માટે સેમિનારનું આયોજન થાય લોકોને નવી વસ્તુ કાં આપવી હોય કાં એ લોકો જે છે એની પાસે નવી વસ્તુ લેવી। કોન્ફરન્સનો હેતુ એ છે એન્કરેજ ન્યૂ આઈડિયા એનો હેતુ શું છે એ માટે એનું લક્ષ્ય એ છે કે ભાઈ લોકો પાસેથી નવા નવા વિચારો કાં આપવા કાં નવા વિચારો લેવા બસ આટલું જ યાદ રાખવાનું છે। એના પછીનો પોઈન્ટ છે જનરલી એ પાર્ટિસિપેન્ટ પ્રેઝન્ટ ઇન રિસર્ચ પેપર ઇનકોર્પોરેટિંગ ધ આઉટકમ ઓફ હિઝ સ્ટડી ધીસ ઇઝ ફોલો બાય ધ ડિસ્કશન ઓફ ધ પેપર બાય અધર મેમ્બર। સામાન્ય રીતે અહીંયા જે સેમિનાર આખો જે લેવાતો હોય એની અંદર રિસર્ચ પેપર વિશે આખો અભ્યાસ થાય બરાબર અને અહીં રિસર્ચ પેપર આવડો વ્યક્તિ મેઇન વ્યક્તિ હોય ને આખું રિસર્ચ પેપર લઈ આવ્યો હોય બધા વ્યક્તિને આપવામાં આવે પછી એની અંદર કંઈ જે સુધારા વધારા ને એ બધું જે કરવું હોય બરાબર છે એનું આ લોકો બધા ડીપમાં એનો અભ્યાસ કરશે બરાબર ડીપમાં અભ્યાસ કરશે ભાઈ નવા જે સુધારા વધારા હોય એ બધું એની અંદર એ કહેશે બરાબર।
तो प्रेजेंटर इज एक्सपर्ट टू क्लियर डाउट एंड क्वेरीज रेज बाय द मेंबर प्रेजेंट देयर. तो આની અંદર છે ને મેઇન વ્યક્તિ છે એ બધી વસ્તુ ત્યાં રિસર્ચ પેપર ને બધું કરી છે. તો બધા રોબોટ મૂવી જોઈ છે બરાબર. તો એની અંદર રજનીકાંત છે પેલા એ રોબોટ નું આખું સેમિનાર આયોજન કરે, બધા વ્યક્તિઓ બેઠા હોય, એ એમ કહે છે કે આ મેં રોબોટ બનાવ્યો છે અને હવે કોઈને કંઈ ડાઉટ હોય તો ડાઉટ કયો, તો અમુક લોકો ડાઉટ હતા તે ઊભા થઈને ડાઉટ કે છે. તો રજનીકાંત છે એ એના રોબોટ પાસે ડાઉટ એ સોલ્વ કરે છે જેથી લોકોના ડાઉટ સોલ્વ થાય. એટલે આ એમ કહે કે મેં આ પ્રોડક્ટ બનાવી છે, મેં આ દવા બનાવી છે બરાબર છે, આ એના રિસર્ચ પેપર છે. તો કોઈને ડાઉટ હોય કે ભાઈ આવું થશે તો એ ડાઉટ આને ક્લિયર કરવાના રહેશે. ક્વેરીઝ કાંઈ હોય, કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સોલ્યુશન આની અંદર થશે. સેમિનારનો મેઇન હેતુ એ છે ટુ શેર નોલેજ અમોંગ ધ પીપલ બિલોંગિંગ ધ સેમ ફિલ્ડ, કે એક જ ફિલ્ડની અંદર એક જ કંપનીની અંદર જે લોકો છે એની સાથે બધી વાત છે એ સ્પેન્ડ કરવી બરાબર છે, બધી વાત છે એ શેર કરવી બરાબર. આ સેમિનારનો હેતુ છે. તો હવે આપણે કોન્ફરન્સ વિશે માહિતી મેળવી, એના પણ આવી રીતે પોઈન્ટ એક પછી એક આપણે ડિસ્કસ કરીએ બરાબર છે. કોન્ફરન્સ તો ચલો આપણે થોડુંક કોન્ફરન્સ વિશે વધારે માહિતી મેળવીએ. ચાલો હવે આપણે માહિતી મેળવશું કોન્ફરન્સ વિશે. તો સેમિનાર વિશે આપણે જોયું કે ભાઈ કોઈ એક નવું રિસર્ચ કર્યું હોય તો એના વિશેની માહિતીઓ બધી ત્યાં રજૂ કરે, નવા રિસર્ચ પેપર પણ ભેગા લઈ આવે અને એની અંદર કોઈની કંઈક ક્વેરીઝ હોય પોતાની પાસે જે માહિતી છે એ બધાને આપે, બસ આનો એ હેતુ છે. હવે બીજી વાત કરીએ કોન્ફરન્સની. મેં તમને શરૂઆતમાં કીધું કે ભાઈ સેમિનાર અને કોન્ફરન્સ બંને થોડા સરખા લાગે પણ થોડી ઘણી એની અંદર ચેન્જીસ છે બરાબર છે. શું ચેન્જીસ છે આપણે જોઈએ તો આ બધું ફરજિયાત લખવું પડશે કે કોન્ફરન્સ શબ્દ છે એ મૂળ લેટિન ભાષામાંથી લઈ આવવામાં આવ્યો છે. બે કટકા હતા શબ્દોના, એક છે કોન, કોનનો અર્થ થાય ઇંગ્લિશમાં કરીએ ટુગેધર એટલે ભેગા, અને ફેર, કોન અને ફેર. બીજો શબ્દ છે ફેર, ફેરનો મતલબ થાય બ્રિંગ. કોન ફેર એટલે ટુગેધર બ્રિંગ એટલે આખો શબ્દ આપણે વાત કરીએ તો ઇંગ્લિશની અંદર કોન્ફર્સ શબ્દ હોય, કોન્ફર્સ તો એનો મતલબ થાય બ્રિંગ ટુગેધર, બધા ભેગા રાખવા, આખો બધા ભેગા લઈ આવવા, એવો એનો અર્થ થાય બરાબર છે. તો હવે એક પછી એક પોઈન્ટ આપણે જોઈએ કે ભાઈ કોન્ફરન્સ અને સેમિનારમાં થોડું ઘણું ડિફરન્સ છે, તો એ ડિફરન્સ શું છે તો એના વિશે આપણે અત્યારે જોઈએ. તો કોન્ફરન્સ ઇઝ ઓલ્સો એ પ્લેટફોર્મ ગેધરિંગ ટુ ઓલ્સો પ્લેટફોર્મ ટુ ગેધરિંગ ઓફ એક્સપર્ટ. તો આ પણ એક એવું પ્લેટફોર્મ છે કે એની અંદર બધા જે એક્સપર્ટ છે, એક્સપર્ટ લોકો છે એ બધા જે આની અંદર ભેગા થયા હોય. ગેધરિંગ એટલે શું થાય, ભેગું થવું, સેમિનારમાં પણ ભેગા થયા હોય, આની અંદર પણ ભેગા થયા હોય. ડિક્શનરીનો મિનિંગ એવો હોય, ડિક્શનરીમાં નામ નથી આપ્યું કઈ ડિક્શનરી, પણ ડિક્શનરીનો પણ એક મિનિંગ અહીંયા આપ્યો હોય કે મિનિંગ ઓફ વર્ડ કોન્ફર ઇઝ એક્સચેન્જ આઈડિયા ઓન પર્ટિક્યુલર સબ્જેક્ટ. એક્સચેન્જ આઈડિયા એટલે વિચારોનું એક્સચેન્જ કરવું, કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ એટલે કોઈ વિષય હોય, વિષય પર્ટિક્યુલર વિષય ઉપર વિચારોની આપ લે કરવી. એ સેમિનારમાં પણ આવ્યું, ઓપન ઇન ઓર્ડર ટુ રીચ એ ડિસિઝન ઓન વોટ એક્શન ટુ ટેક, અને છેલ્લે કંઈક એવા નિર્ણય ઉપર, ડિસિઝન ઉપર એને પહોંચવાનું હોય છે અને કયો એક્શન લઈ શકાય એની વિશે ચર્ચા કરવાની બરાબર છે. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો પાર્ટિસિપેન્ટ્સ બિલોંગ ટુ સિમિલર એરિયા ટુ ઇન્ટરેસ્ટ મીટ એન્ડ ડિસ્કશન ઓર ધ સર્ટેન પોઈન્ટ. તો જે પાર્ટિસિપેટ થયેલા જે લોકો છે એ બધાને ખબર હોય કે ભાઈ આની અંદર કયો ટોપિક છે, એ બધા સિમિલર એરિયાના જ હોય, એટલે કે દાખલા કે એક ફેક્ટરીમાં કામ કરતા હોય, એક જ કંપનીના કર્મચારીઓ હોય, સાયન્ટિસ્ટ હોય તો બધા સાયન્ટિસ્ટ હોય, ડોક્ટર હોય તો બધા ડોક્ટર હોય, ટીચર્સ હોય તો બધા ટીચર્સ બરાબર. ઇન્ટરેસ્ટ ટુ મીટ ડિસ્કસ ઓન ધ સર્ટન ટોપિક, અને કોઈ પણ ટોપિક આવ્યો હોય તેના વિશે બધા ચર્ચા કરે બરાબર. અને એના પછીનો પોઈન્ટ છે એન્ડ વિથ કન્ક્લુઝન રિકમેન્ડેશન બાય પાર્ટિસિપેન્ટ્સ.
હવે આ જે આખું ડિસ્કશન છે એ એન્ડ વિથ સર્ટેન કન્ક્લુઝન, એની અંદર સમાપન આવે છે. કન્ક્લુઝન એટલે સમાપન લઈ આવું, એની અંદર ફોલો બાય સજેશન એટલે લોકોએ અમુક સજેશન મૂક્યું હોય એવી રીતે સમાપન આવે. બરાબર, કોન્ફરન્સ પૂરી થઈ તો એમને પૂરી નથી કરી દેવાતું, એની અંદર સજેશન આપવામાં આવે. બરાબર છે, કોઈ રિકમાન્ડેશન એટલે કે કોઈ કંઈ સૂચન આપ્યા હોય તો એ સૂચનો છે. રિકમાન્ડેશન એટલે સૂચન, જે લોકો પાર્ટિસિપેટ થયા છે. બરાબર છે, એ લોકો નવા કંઈક સૂચન આપે, ઓલા વ્યક્તિએ કદાચ એવું ન પણ વિચાર્યું હોય તો એવા સૂચનો મેળવ્યા હોય તો એની પણ ચર્ચા અહીંયા થઈ જાય અને એવી રીતે એનું કન્ક્લુઝન થાય. વાઇડર દેન સેમિનાર, હવે સેમિનાર કરતાં આનું જે વર્ચસ્વ છે ને થોડું વાઇડ છે, થોડા વધારે લોકો આની અંદર બેસી શકે. બરાબર છે, સેમિનાર કરતાં કોન્ફરન્સની અંદર માણસો વધારી શકાય. બરાબર, એનું વર્ચસ્વ થોડું મોટું કહેવાય. બરાબર છે, યુઝલી વાઇડર દેન ઓફ ધ સેમિનાર. અને એના પછીનો છે ડિવાઇડ ઇન ટુ સ્મોલ ગ્રુપ. હવે શક્ય હોય તો ઘણા બધા લોકો થઈ ગયા હોય તો આની અંદર દાખલા તરીકે કોન્ફરન્સની અંદર નાના નાના ગ્રુપ બનાવી શકાય લોકોના. બરાબર છે, એક ગ્રુપને એક કહે કે ભાઈ તમારે આ પ્રોબ્લમનું સોલ્યુશન કરવાનું છે, બીજું ગ્રુપ હોય એને આ પ્રકારનું સોલ્યુશન કરવાનું હોય. પાર્ટિસિપન્ટ્સ આર ઓપન ડિવાઇડેડ ઇન ટુ સ્મોલ ગ્રુપ્સ બેઝ ઓન ધ ચોઈસ એન્ડ પેરેલી સેશન્સ. તો અલગ અલગ સેશન ચલાવ્યા હોય કે આપણે 11 થી 11:30 વાગ્યા સુધી આ સેશન ચલાવશું, એની અંદર આપણે પ્રશ્નો લઈશું, 11:30 થી 12 વાગ્યા સુધી આપણે બધા ડિસ્કશન કરવા માટેનું સેશન, આવા સેશન પણ મૂકા. બરાબર, અને એ લોકોને અલગ અલગ ટોપિક આપવામાં આવ્યા. બરાબર, એના પછીનો પોઈન્ટ આપણે અહીંયા લખ્યો નથી પણ આમ જો ઇટ ઓલ્સો ઇન્વોલ્વ લેક્ચર ઓફ એક્સપર્ટ, આની અંદર કોઈ એક્સપર્ટ હોય એના લેક્ચરો. બરાબર, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન, હવે પ્રેઝન્ટેશન તો આપણે શીખાય. બરાબર, તો એની અંદર ઓડિયો વિઝ્યુઅલ પણ એવું પણ બતાવવામાં આવે, પ્રેઝન્ટેશન બતાવવામાં આવે કોન્ફરન્સની અંદર. બરાબર, એક્ઝિબિશન કંઈક એવા ચિત્રો કે કંઈ લઈ હોય તો એનું એક્ઝિબિશન આખું બતાવવામાં આવે. બરાબર, થસ કોન્ફરન્સ ઇનકોર્પોરેટ વાઇડ રેન્જ ઓફ એક્ટિવિટી એન્ડ એરિયા ટુ બી ડિસ્કસ. તો આની અંદર છે કેટલી બધી એક્ટિવિટી આવે, એટલે સેમિનાર કરતાં કોન્ફરન્સનો એરિયા થોડો વાઇડ કીધો હોય. હું કામ એને કીધો હોય કારણ કે આની અંદર ઘણી બધી એક્ટિવિટી આવે અને માણસો પણ ઘણા બધા હોય અને ઉકેલો પણ વધારે સોલ્યુશન એની અંદર કરવાના. વિથ ધીસ ધ ઓલ્સો નેસેસરી નો અધર ફોર્મ ઓફ મિટિંગ. તો આને આપણે મિટિંગનું બીજું ફોર્મ પણ કહી શકાય અને એના વિશે કોન્ફરન્સ અને સેમિનાર વિશે આપણે વધારે થોડાક પોઈન્ટ વિશે ચર્ચા કરવાની હોય તો એના પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણે એક પછી એક ટોપિક આ બધા આની અંદર ડિટેલમાં આપણે જો હવે વાત કરીએ તો એનો પહેલો પોઈન્ટ પડે છે સિમ્પોઝિઝમ. સિમ્પોઝિઝમ એટલે શું થાય તો કે ચર્ચા કરવી. બરાબર, સેમિનારની અંદર અથવા તો ગ્રુપની અંદર ચર્ચા એ એક અગત્યનું માધ્યમ કહેવાય છે. એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ ચર્ચા દ્વારા કોઈપણ સેમિનારને આગળ વધારી શકાય. તો ચાલો સિમ્પોઝિઝમ, તો એમાં જો ગુજરાતી પણ લખેલું હોય ચર્ચા પરિષદ, એ ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝ્યુઅલી એક્સપર્ટ ઇન ધીસ ફિલ્ડ. આની અંદર છે ને નાનું એવું ગ્રુપ હોય છે, એ બધા પોતાની ફિલ્ડની અંદર એક્સપર્ટ હોય છે. આની અંદર એ ડિસ્કશન ઇઝ હેલ્ડ ઓન ધ વેરિયસ એસ્પેક્ટ ઓફ ધ પ્રોબ્લમ ઇન ફ્રન્ટ ઓફ ધ ઓડિયન્સ. ઓડિયન્સની સામે ડિસ્કશન મૂકેલું હોય છે કોઈ પણ એક પ્રોબ્લમ હોય ને એ પ્રોબ્લમ વિશેનું. બરાબર, પછી ત્રીજો પોઈન્ટ છે ઈચ ઓફ ધ સ્પીકર ઇઝ ફિક્સ ટાઈમ. દરેક વ્યક્તિને બોલવાનો અમુક ચોક્કસ સમય આપવામાં આવે છે, એનું પ્રેઝન્ટેશન રજૂ કરવાનો થોડોક સમય આપ્યો હોય છે. વન બાય વન, એક પછી એક સ્પીકર ગીવ ધેર પ્રેઝન્ટેશન. બધા એક પછી એક પોતાનું પ્રેઝન્ટેશન આપે છે. બરાબર, ત્યાર પછીનો આપણે જો પોઈન્ટની ચર્ચા કરીએ તો આફ્ટર ધ પ્રેઝન્ટેશન, બધાનું પ્રેઝન્ટેશન જ્યારે પૂરું થઈ જાય ધેર ઇઝ અ ડિસ્કશન. પછી ડિસ્કશન રાખવામાં આવે છે અને ઓડિયન્સ છે એની અંદર એને પણ પાર્ટિસિપેટ આની અંદર કરવા માટેની છૂટ આપવામાં આવે. બરાબર, એના પછીના જો પોઈન્ટની આપણે વાત કરીએ તો આફ્ટર ધ પ્રેઝન્ટેશન ધેર ઇઝ અ ડિસ્કશન વેર ધ ઓડિયન્સ ઇઝ અલાઉડ ધ પાર્ટિસિપેશન. એન એલિમેન્ટ ઓફ ધ સ્પોન્ટેનિયન્સ એટલે કે સ્વયં સ્ફૂર્તિ. બરાબર, ઇઝ એડેડ હિયર ટુ પાર્ટિસિપેટ ઇઝ આસ્ક ટુ ક્વેશ્ચન બાય ધ ઓડિયન્સ. ઓડિયન્સને પોતાની રીતે સ્વયંસ્ફૂર્ત રીતે પ્રશ્નો ઉદ્ભવે એવો આખો પ્રયત્ન થાય છે અને
કોઈપણ જાતના પ્રિપેરેશન અથવા તો અગાઉના કોઈપણ જાતના તૈયારી વગર એ લોકોને પોતાના નોલેજ મુજબ એની અંદર જવાબ આપવાનો હોય છે. એના પછીનો બીજો અગત્યનો પોઈન્ટ છે તો પેનલ ડિસ્કશન છે. તો પેનલ ડિસ્કશન એટલે શું થાય, આખી પેનલ એની અંદર બેસશે અને એની ચર્ચા કરશે. તો ઇઝ અ સિરિયસ ઓફ એ સ્પીચ ઓન ધ ડિફરન્ટ એસ્પેક્ટ એન્ડ ધ ઇસ્યુ. આની અંદર છે કોઈ પણ સિરિયસ ઇસ્યુ હોય સ્પીચની અંદર તો એની જુદી જુદી પ્રકારની ભાષાઓની ચર્ચા કરવામાં આવશે. ઇટ કન્ટેન્સ એ સ્મોલ નંબર ઓફ પાર્ટિસિપેટ્સ. તો આની અંદર છે પાર્ટિસિપેટ ઘણા ઓછા હોય છે, એની સંખ્યા બહુ ઓછી હોય છે. હુ જનરલી હેવ એ વેરિયસ એક્સપિરિયન્સ. બધાને ખૂબ જ અનુભવ અને ડીપ નોલેજવાળા હોય છે એવા વ્યક્તિઓ આની અંદર બેઠા હોઈએ, બરાબર. એના પછીનો ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો ત્રીજા પોઈન્ટની અંદર ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ એ ફોર્મલ પ્રેઝન્ટેશન. તો ફોર્મલ પ્રેઝન્ટેશન જ્યારે આપણે એને આપીએ છીએ, બરાબર, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે પેનલિસ્ટ ડિસ્કસ સર્ટેન એસ્પેક્ટ. તો પેનલ છે એ લોકો જુદા જુદા પ્રશ્નો અને અંદરોઅંદર છે એ લોકો ક્વેશ્ચન અને ઓડિયન્સને લગતા જે જવાબો છે એની ચર્ચા એ લોકો અંદરોઅંદર કરી લેશે, બરાબર. એના પછીનો એ પેનલ ડિસ્કશન ઇઝ વેરી સ્યુટેબલ ફોર ધ ટીવી રેડિયો પ્રોગ્રામ. તો ટીવી અને રેડિયો પ્રોગ્રામની અંદર જે ડિસ્કશન થતું હોય એ રીતેનું ડિસ્કશન એની અંદર પણ થાય. એના પછીનો જો આપણે પોઈન્ટ જોઈએ તો પોઈન્ટ છે કન્વેન્શન. તો એ કન્વેન્શનની અંદર સભા સંમેલન કહેવાય ગુજરાતીની અંદર, કન્વેન્શનને કહેવાય સભા સંમેલન. તો એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ તો જોઈએ ઇઝ એ ગેધરિંગ ઓફ ક્લોઝલી લિંક્ડ મેમ્બર ઓફ ધ ગ્રુપ. એની ઈ છે ને ગ્રુપ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલું હોય છે, બરાબર. ગેધરિંગ એટલે ભેગું થવું, ક્લોઝલી લિંક્ડ મેમ્બર ઓફ ગ્રુપ, મેમ્બરના જે લોકો છે એકદમ નજીકથી જોડાયેલા હોય છે, બરાબર. જનરલી ધ ટોપિક ઓફ ધેર ડિસ્કશન ઇઝ અ બિઝનેસ રિલેટેડ. બિઝનેસને લગતો એનો ડિસ્કશન જ હોય છે, તેથી ઓનલી પ્રોફેશનલ પીપલ આર ઇન્વાઇટેડ. પ્રોફેશનલ લોકો હોય એને જ આની અંદર ઇન્વાઇટેડ કર્યા હોય. ઇન્ટરેસ્ટેડ ઓફ બિઝનેસ ઇઝ બેઝ ટુ કન્વેન્શન. આની અંદર મેઇન વિષય હોય છે ભાઈ બિઝનેસનું, થોડોક ઇન્ટરેસ્ટ જેને હોય એને જ આની અંદર બોલાયા હોય છે. ધેર ફોર મોસ્ટ કંપનીઝ, એનજીઓઝ, એસોસિએશન્સ, પોલિટિકલ પાર્ટીઝ એટસેટ્રા હોલ્ડ કન્વેન્શન. તેથી પોલિટિકલ પાર્ટી હોય, એસોસિએશન હોય, એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, મોટી સંસ્થા હોય, કંપની હોય, એ બધાને આની અંદર આમંત્રણ આપવામાં આવ્યું હોય છે, બરાબર. એના પછીનો જે પોઈન્ટ છે કન્ડક્ટિંગ સેમિનાર કોન્ફરન્સ ઓર પ્રિપેરેશન બિફોર ઇટ. કોઈપણ સેમિનારનું જો આયોજન કરવામાં આવે, બરાબર, જો એનું ગમે ત્યારે આયોજન કર્યું હોય, કોઈ કોન્ફરન્સનું આયોજન કર્યું હોય કે તો એની એ આયોજન કરતાં પહેલાં કઈ કઈ પ્રિપેરેશન કરવી, કેવી તૈયારી કરવી, એના થોડાક પોઈન્ટ આપ્યા છે તો એના વિશે પણ આપણે સમજૂતી મેળવીએ. તો એનો પહેલો પોઈન્ટ છે પ્રિપેરિંગ આઉટલાઇન ઓફ ધ કોન્ફરન્સ. તો કોન્ફરન્સનું આખું આઉટલાઇન તૈયાર કરવાનું કે ભાઈ કાલે કોન્ફરન્સ જે કરવાની જેની અંદર કઈ કઈ બાબતનું ડિસ્કશન થશે એને કહેવાય આઉટલાઇન. ડિફાઇન ઓબ્જેક્ટિવ ઓફ સેમિનાર. સેમિનારનો હેતુ ચોખ્ખો સ્પષ્ટ હોવો જોઈએ. થીમ ઓફ ધ સેમિનાર રિફ્લેક્ટિંગ ધ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવની અંદર એનો જે થીમ છે એ આખો પ્રતિબિંબ પૂરો પાડતો હોવો જોઈએ. સિલેક્ટ ધ વેન્યુ એટલે એનું સ્થળ, ડેટ અને એનો ટાઈમ છે એ બરાબર વ્યવસ્થિત રીતે માઇન્ડની અંદર રાખી દેવાનું, લોકોને પણ કહી દેવાનું અને એનું લોકેશન વિશે લોકોને બધાને ખબર હોવી જોઈએ. ડિસાઇડેડ હુમ ટુ ઇન્વાઇટ. નક્કી કરી લેવાનું ભાઈ કોને આપણે સેમિનારની અંદર આમંત્રણ આપવાનું છે, પ્રતિનિધિ કોણ છે, બરાબર છે, કોને કોને કોઈ બાકી રહી નથી જતું ને એ બધી વસ્તુ આની અંદર ધ્યાન રાખવાની રહેશે. એના પછીનું આઇડેન્ટિફાય ધ ચેરમેન ઓફ ધ સેશન. સેશનની અંદર ચેરમેન છે એની ઓળખ આપણે આપવાની રહેશે. અને જો વધારે સેશન હોય અને વધારે લોકો આની અંદર જો જોડાય એમ હોય, બરાબર, અને વધારે ચેરમેન વધારે આની અંદર આવે, ચેરમેન આર ટુ બી ડિસાઇડેડ. તો એ અગાઉથી બધું નક્કી કરવાનું રહે. ડિફરન્ટ ઇસ્યુ બી ડિલેટ બાય એક્સપર્ટ ઓફ ધીસ ફિલ્ડ. તો વધારે ઇસ્યુ આની અંદર થતો હોય તો ડિલેટ એટલે જતો, તો એની અગાઉથી આ ફિલ્ડની અંદર જોડાયેલા હોય, બરાબર, એની સાથે બધી ચર્ચા કરી લેવાની. પ્રિપેર એન એસ્ટિમેટ. જો આનું એસ્ટિમેટ આખે આખું તૈયાર કરવાનું કેટલો ખર્ચો થશે, એક્સપેન્ડિચર એટલે ખર્ચો, એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ ધ સેમિનાર. સેમિનાર કેટલા કેવડો છે, કેવડો સેમિનાર છે, એની અંદર જો પ્રદેશ લેવલનો છે, નેશનલ લેવલનો છે, ઇન્ટરનેશનલ લેવલનો છે, તો એની અંદર કેટલો ખર્ચો થાય એ બધી વસ્તુની પણ. પછીનું એ મેક એ અરેન્જમેન્ટ ઓફ ધ એકોમોડેશન.
ઓફ ધ પાર્ટિસિપેન્ટ્સ, એટલે જેટલા લોકો પાર્ટિસિપેટ થયા છે એ લોકોને કંઈ અગવડ ન થાય એ બધી વસ્તુનું બધું આપણે ધ્યાન રાખવાનું છે. હોટલની અંદર એને ગોઠવવું, સેમિનાર હોલ ગોઠવવો બરાબર, એ બધી વસ્તુ. બ્રાઉઝર્સ, લેટર્સ, સેમિનાર શુડ બી સેન્ડ ટુ ધ ડિલિગેટ્સ ઇન્ફોર્મિંગ ધેમ. તો આપણે કોઈ પ્રતિનિધિ હોય એના દ્વારા કોઈ પણ બ્રાઉઝર્સ મોકલાવવાના હોય બરાબર છે, લેટર મોકલાવવાના હોય તો એ બધું એની પાસે મોકલી દેવું. રિલાયબલ ચેનલ ઓર કોમ્યુનિકેશન સચ ઇમેલ, ફોન, વેબસાઇટ, લેટર એટસેટ્રા. ઘણા બધા ભાઈ ચેનલો માધ્યમો છે, ઇમેલ છે, ફોન છે, વેબસાઇટ છે, લેટર છે, તો એ બધું આપણા વિશ્વાસુ એવા સાધનો છે એના દ્વારા પણ આપણે વાતચીત કરી શકીએ. એવું જરૂરી નથી કે ત્યાં ભાઈ રૂબરૂ જવું. જો આ કોન્ફરન્સને સફળ કેમ બનાવવો એને આગળ આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશું તો આ કે આખું વ્યવસ્થિત બનશે એના વિશેની ચર્ચા. આસ્ક ધ ડિલિગેટ્સ ટુ સેન્ડ ધ સમરી. તો આની અંદર સમરી છેલ્લે વાત કરવાની થાય, એના પછી 100 થી 200 લોકોને જ્યારે વાતચીત કરતા હોય ત્યારે કેટલો ટાઈમ જોશે બરાબર છે, લેક્ચરમાં કેટલો સમય લાગશે, એ બધી વાત આની અંદર કરવાની થાય. ઓલ્સ એ બધું ધ્યાન રાખવાનું થાય, એ પ્રમાણે બરાબર બધું જોવાની થાય કે કેટલા સમયની અંદર સેમિનાર પૂરો થશે. ઓલ્સો આસ્ક વોટ ગેજેટ્સ સચ એલઈડી ટીવી, કયા કયા ગેજેટનો ઉપયોગ થાય. એલઈડી ટીવી છે, પ્રોજેક્ટર છે, કોમ્પ્યુટર છે બરાબર, માઇક્રોફોન એટસેટ્રા, કઈ કઈ વસ્તુની જરૂર ઊભી થઈ એ પણ આની અંદર જરાક આપણે જોઈ લેવાનું રહેશે આગલે દિવસે, જેથી કરીને બીજે દિવસે સેમિનારમાં કંઈ પ્રોબ્લેમ ન કરે. અને છેલ્લો પોઈન્ટ છે પ્રિપેર ઓન ધ ડે ઓફ કોન્ફરન્સ સેમિનાર, પ્રિપેરેશન એની તૈયારી બરાબર. જો પેલું છે રજિસ્ટ્રેશન ઓફ ધ ડેલિગેટ્સ હુ આર પ્રેઝન્ટ, જે લોકો હાજર છે એનું રજિસ્ટ્રેશન કરવાનું. બ્રેકફાસ્ટ અને ચાની બધી વસ્તુ, ઇનએગ્યુરેટ એટલે શુભારંભ, ફંક્શનનું ટૂંકમાં શરૂઆત, ઉદ્ઘાટન, સ્પીચ, ઇન્વાઇટેડ કરવાના મુખ્ય મહેમાનોને, લેક્ચર બરાબર છે, પછી સેશન ચલાવવાના જે ક્વેશ્ચન હોય એ બધું પૂછવાનું, લંચ બરાબર, પ્રેઝન્ટેશન ઓફ પ્રેઝન્ટેશન ઓફ ધ ડેલિગેટ્સ જે મુખ્ય મહેમાનો હોય એ લોકો પ્રેઝન્ટેશન આપે એ બધું બરાબર. ટીનો બ્રેક આવશે નાનો એવો બરાબર. એના પછીની આપણે જો માત્ર બે જ પોઈન્ટ રહ્યા છે હવે આપણે, વેલેડિક્ટરી ફંક્શન એટલે પછી વિદાય સમારંભ બરાબર છે, વિદાયના થોડાક શબ્દો કહેશે, અને ડિનર એન્ડ સ્મોલ ફંક્શન, ડિનરની વાત કરીએ અને સ્મોલ ફંક્શનની વાત કરીએ, અને કલ્ચર પ્રોગ્રામ એવું કંઈ હોય ફંક્શન તો બરાબર નાનો એવો એક બે ડાન્સ નૃત્ય એવું બધું કંઈક રાખી શકીએ, નાની એવી પ્રાર્થના રાખી શકીએ, અને ભેગું ડિનર એટલે આખા દિવસનું, સવારે નાસ્તો, લંચ બરાબર, ચા ને બધું આવી ગયું બરાબર, બેહવાની સગવડની બધું વ્યવસ્થાની બધી વસ્તુ આની અંદર જોવાની રહીએ. તો અહીંયા આપણે આ સેમિનારનું બધું પૂરું કરીએ છીએ, એની સાથે આ ચેપ્ટર પણ એની આપણે સમાપ્તિ કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર એક નવા જ ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ.